धोरण त्रण विषय गणित पेज नंबर 47। तो जुओ बाळको, आगळ आपणे बे रकमना दाखला सरवाळा अने बादबाकीना शीखी गया। हवे अहींया आपणे चालू करीशुं त्रण रकमना सरवाळा। तो जुओ, त्रण रकम आवे एटले एकम, दशक अने सौ, एवी रीते त्रण संख्या थाय। पहेला आपणे बे रकमना दाखला जोया, एमां एकम अने दशक बे ज संख्या आवती हती। हवे आ त्रण रकममां एकम, दशक, सौ एवी त्रण संख्या आवशे। तो तमारे खास याद राखवानुं छे आ दाखलामां के एकमनी नीचे ज एकमनी संख्या लखवानी, दशकनी नीचे दशकनी अने सौनी नीचे सौनी। ज्यारे जुओ ઉપર ત્રણ રકમનો દાખલો હોય અને નીચે બે રકમ આપેલી હોય તો તમારે ધ્યાન રાખવાનું છે। તો એકમની નીચે જ એકમનો અંક લખાવવો જોઈએ અને દશકની નીચે જ દશકનો અંક, અને જે સોનો અંક છે એની નીચે તમે ઝીરો મૂકી શકો છો, અને ઝીરો ના મૂકો તો પણ ખાલી જગ્યા ચાલે, એને કશું જ ગણતરીમાં લેવાનું નથી। તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે ત્રણ અંકમાં નીચે દશકની જ સંખ્યા હોય એટલે કે બે સંખ્યા હોય તો તમારે એને એકમ અને દશકના સ્થાને જ લખવાની છે। તો હવે આપણે આ ત્રણ રકમના દાખલા શીખીશું, પહેલાં આપણે બોર્ડ પર સમજીશું। તો જુઓ બાળકો, અહીંયા બોર્ડ ઉપર પહેલો દાખલો છે 234 + 423। જુઓ અહીંયા ઉપર પણ ત્રણ રકમ છે અને નીચે પણ ત્રણ રકમ છે। તો ચલો, ચારમાં ત્રણ ઉમેરો તો કેટલા થશે? સાત। ત્રણમાં બે ઉમેરીશું તો પાંચ, અને બેમાં ચાર ઉમેરીએ તો કેટલા થાય? છ। તો જેવી જ રીતે તમે બે રકમનો દાખલો ગણતા હતા એવી જ રીતે આ ત્રણ રકમનો દાખલો ગણવાનો છે, એમાં કંઈ જ નવું નથી, ખાલી ફક્ત બેની બદલે ત્રણ અંક આવે છે। હવે એ જ રીતે આ બાજુનો દાખલો છે, જુઓ 405 + 183। તો સૌથી પહેલાં આપણે એકમથી ચાલુ કરીશું, પાંચમાં ત્રણ ઉમેરીએ તો કેટલા થશે? આઠ। હવે જુઓ અહીંયા દશકની જગ્યામાં ઝીરો લખેલો છે, કેટલા છે? ઝીરો, અને એની નીચે છે આઠ। તો ઝીરોનું આપણે કંઈ જ ગણવાનું નથી, તો નીચે જે સંખ્યા છે એટલે કે આઠ એ અહીંયા નીચે આપણે લખીશું। પછી ચારમાં એક ઉમેરીશું તો કેટલા થશે? પાંચ। હવે જુઓ આ અહીંયા છે 600 + 79। જુઓ હવે અહીંયા બે જ રકમ આપેલી છે, હવે જુઓ તમે આ બે રકમ આપી છે તો આ એકમમાં 9 છે તો એને બરાબર એકમની નીચે લખેલા છે, અને દશકમાં 7 છે તો બરાબર દશકની નીચે લખેલા છે। તો જ્યારે ત્રણ અંક અને નીચે બે અંક આપેલા હોય તો આવી રીતે તમારે લખવાનું છે। તો જુઓ હવે ઝીરોનું તો કંઈ નહીં થાય એટલે 9 ના 9, 7 ના 7, અને 6ની નીચે કંઈ જ નથી તો તમે 0 લખી શકો છો, અને 0 ના લખો તો પણ ચાલે, તો નીચે કેટલા આવશે? 6। હવે જુઓ આ જ દાખલો 600 + 69 છે, તો તમે અહીંયાથી લખવાનું ચાલુ કરશો તો તમારો આખો દાખલો ખોટો પડશે ને જવાબ પણ ખોટો આવશે। માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે બે અંક આપેલા હોય તો એકમથી જ લખવાનું ચાલુ કરવાનું, એકમની નીચે એકમ અને દશકની નીચે દશક। તો આ રીતે તમારે આ પેજ નંબર 47 પર આપેલા બધા દાખલા ગણવાના છે। હવે આગળ, તો જુઓ અહીંયા પણ આગળના પેજ જેવા જ સરવાળાના દાખલા છે જે તમારે ગણવાના છે। પછી નીચે છે સરવાળા કરો। હવે જુઓ અહીંયા આડી રકમ લખેલી છે 133 + 411, તો આને તમે આ ઉપરના દાખલાની જેમ ઊભી રકમ લખીને પણ ગણી શકો છો, અને જો આડું ગણવું હોય તો પણ ગણી શકો છો। તો જુઓ આ પહેલા છેલ્લો અંક કેટલો છે? અહીંયા છે 1 અને અહીંયા છે 3, તો 3ને 1 કેટલા થશે? 4। ફરી દશકના અંકમાં પણ 3 છે ને અહીંયા 1 છે, તો 3ને 1 કેટલા થશે? 4। જ્યારે સોના સ્થાનમાં અહીંયા 4 છે અને અહીંયા 1 છે, તો 4 ને 1 5। આવી રીતે તમે આડી રીતે પણ ગણી શકો છો અને ઉપરના દાખલાની જેમ ઊભી રકમ લખીને પણ આ દાખલા ગણી શકો છો। તો આ બધા દાખલા પણ તમારે ગણવાના છે, આડા ન ફાવે તો તમારે નોટમાં ઊભી રકમ લખીને આ દાખલા ગણવાના છે।